ગુજરાત એસટી નિગમની ગોર બેદરકારી સામે આવી. એસટી નિગમની પાછળનો કાચ તૂટતા બે વિદ્યાર્થીઓ પટકાયા. જો કે પાછળ કોઈ વાહન આવતું ન હોય, જેને લઈને વિદ્યાર્થીઓનો આબાદ બચાવ. એસટીની પાછળનો કાચ તૂટતા બે વિદ્યાર્થીઓ પટકાયા. 125થી વધારે વિદ્યાર્થીઓ અને મુસાફરો બસમાં સવાર હતા, જેને લઈને આ ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ગુજરાત એસટી બસ નિગમની કાચ તૂટતા બે વિદ્યાર્થીઓ બહાર પટકાયા. જવાબદાર કોણ? ક્યાં છે સલામતી? એસટી અમારી, સલામતી ક્યાં? મુસાફરોથી ખીચોખીચ ભરેલ જામનગર આવતી એસટી બસનો પાછળનો કાચ તૂટી પડતા બે વિદ્યાર્થીઓ રોડ પર ફંગોળાયા હતા અને પટકાયા. ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. પૈસા કમાવાની લાઈમાં મુસાફરોને ખાનગી વાહનોમાં ખીચોખીચ ભરતા તો આપણે જોયા જ હશે, પરંતુ એસટી બસમાં મુસાફરોને ખીચોખીચ ભરાતા અને તેમાંય ખાસ કરીને પાછળનો કાચ તૂટી જતા અકસ્માતની ઘટના જામનગરમાં સામે આવી છે. ધ્રોલ જોડિયા જામનગર રૂટમાં આવતી એસટી બસનો ગુલાબનગર પાસે પાછળનો કાચ નીકળી જતા બસમાંથી બે વિદ્યાર્થીઓ ખીરીના હરદીપસિંહ જાડેજા અને અન્ય એક વિદ્યાર્થી ધાણી ફૂટે તેમ બહાર બસની બહાર પટકાયા હતા. જો કે પાછળથી કોઈ વાહન ન આવતું હોય, જેને લઈને બંનેને ગંભીર ઇજાઓ થતાં 108 મારફતે તાત્કાલિક જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જ્યાં તેમને હાથમાં ઇજા થઈ હોવાનું જાણવા મળેલ છે. પ્રાથમિક અનુસાર બસના વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ બસમાં વધુ વિદ્યાર્થીઓની સંખ્યા હતી અને બસમાં ખીચોખીચ ભરાયેલા મુસાફરો અને વિદ્યાર્થીઓ હતા. વારંવાર વિદ્યાર્થીઓ દ્વારા લેખિતમાં રજૂઆત કરી હોવા છતાં પણ એક્સ્ટ્રા બસ આપવામાં આવતી નથી કે ચલાવવામાં આવતી નથી, અને આ જ બસમાં એસટી બસમાં 125 કરતાં પણ વધારે મુસાફરો અને વિદ્યાર્થીઓ ભરેલા હોય, જેના પ્રમાણે આજની ઘટના આ પરિણામે આ ઘટના ઘટી છે. જો કે આમાં મોટી દુર્ઘટના સર્જાઈ હોત અને કોઈ મૃત્યુ થયું હોત તો જવાબદાર કોણ રહેતા? રોષે ભરેલા વિદ્યાર્થીઓએ દોષનો ટોપલો સરકાર અને ગુજરાત એસટી વિભાગ ઉપર ઢોળ્યો હતો. બસમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હતી, બસ ફૂલ ખીચોખીચ ભરેલી હતી. અચાનક બ્રેક મારતા પાછળ જે બસનો કાચ છે તે તૂટી ગયો હતો અને કાચ તૂટી જતાં પાછળ બેઠેલા વિદ્યાર્થીઓ બહાર ફંગોળાયા હતા. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ આ બાબતે અન્ય એક્સ્ટ્રા બસ ચલાવવા માટે અનેકવાર રજૂઆત કરી, છતાં પણ કેમ આ બાબતે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી? શું ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે? મુસાફરોની સલામતી સેમા? એક તરફ હાથ ઊંચો કરો અને એસટી બસ મળે, બીજી તરફ એસટીનું સૂત્ર છે એસટી અમારી, સલામત સવારી. તો આ સલામતી ક્યાં સુધી આવીને આવી રહેશે તે જોવાનું રહ્યું. આજે અમે મુસાફરી કરતા જામનગર જતા હતા ત્યારે રસ્તામાં અહીંયા ગુલાબનગર પાસે એક્સિડન્ટ થતા બે વિદ્યાર્થીઓને ઇજાગ્રસ્ત થયા છે. પાછળનો કાચ તૂટી ગયો અને તે વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા છે. અત્યારે અમારે રોજની મુશ્કેલી કરવી પડે છે. અમે કેટલી વાર ફરિયાદ કરી છતાં અમારી ફરિયાદનો કોઈ નિકાલ આવતો નથી. છેલ્લા કેટલા સમયથી રજૂઆત કરવા છતાં અમારા ગામમાં એસટી આમાં જે 125 જણા ભરેલા હતા તે આજે અહીંયા ગુલાબનગર આવી વાંથી પાછલો કાચ તૂટતા પાછળ બે જણા પડી ગયા અને એકને માથામાં લાગ્યું, હાથમાં લાગ્યું, પગમાં લાગ્યું. અમે ઇજાગ્રસ્ત થઈ ગયા છે અને અમે એસટીમાં 4 વાર તો અમે રજૂઆત કરવા છતાં હે ને અમને કોઈ ઉત્તર આપવામાં આવતો નથી કે તમારે આ એસટી બીજી મેળવવાની જરૂર છે. અમે ઘણું કરવા છતાં એવું જવાબદાર કોણ રહેશે? જો છોકરાને લઈ ગઈ એનો જવાબદાર કોણ રહેશે? 125 જણા ભર્યા 108 માં લઈ જવામાં આવ્યા છે. મારું નામ વકાત રાજ. મારું નામ જાટિયા મહીર. અમે રામપર થી જામનગર રોજ ક્લાસે આવી છીએ અને આ બસમાં મુસાફરી કરીએ છીએ અને આ બસમાં દરરોજ 130 થી 125 લોકો ભરવામાં આવે છે અને અમે જામનગર મેનેજર પાસે ફરિયાદ દાખલ કરી હતી છતાં અમને કોઈ નિવારણ આવતું નથી અને આજે ગુલાબનગરના પાટીએ બે વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયા છે અને તેને ગંભીર ઇજા થઈ છે. તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે જેના જવાબદાર સરકાર અને મેનેજર રહેશે.
બસ ના કાચ તૂટતા બે લોકો ઇજાગ્રસ્ત થયા અને કાચ પડી ગયા અને લોકો એને ઈજા થઈ જેના જવાબદાર મેનેજર અને સરકાર રહેશે.